હવે આગળ વાત કરીએ તો ગલતેશ્વર તાલુકાના કાઠડી ગામમાં આગરવાડીમાં ગામ બહારની વ્યક્તિની નિમણૂક કરવામાં આવતા ગામજનો દ્વારા આગરવાડીને તારા મારી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। ખેડા જિલ્લાના ગલતેશ્વર તાલુકાના કાંઠડી ગામમાં આવેલ આંગણવાડીની ભરતીમાં ગામ બહારની વ્યક્તિની નિમણૂક અપાતા ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો હતો અને ગામની જ વ્યક્તિને નિમણૂક આપવામાં આવે તે બાબતે ગ્રામજનો દ્વારા આજે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ગામમાં આંગણવાડીની ભરતી બહાર પાડેલી હતી, જેમાં બૈડપ ગામના વ્યક્તિની નિમણૂક કરાઈ છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર અમારા ગામના સ્થાનિક વ્યક્તિની નિમણૂક કેમ કરવામાં આવી નથી, જે વાતનો અમને સખત વિરોધ છે અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે બાળકોને આંગણવાડીમાં મોકલીશું નહીં, કારણ કે જે વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે તે અમારા ગામથી 9 કિલોમીટર દૂર છે, જેથી અમારા ગામના બાળકોની દેખરેખ ગામની સ્થાનિક વ્યક્તિ જ કરી શકે છે। બહારના વ્યક્તિના ભરોસે અમે અમારા બાળકોને આંગણવાડીમાં મોકલીશું નહીં અને જો તંત્ર દ્વારા યોગ્ય નિરાકરણ કરી ન્યાય આપવામાં નહીં આવે તો ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી। રાકેશ મકવાણા, ZSTV, ખેડા। મહેશભાઈ રાઠોડ, મહેશભાઈ શું બાબતનું આવેદનપત્ર આજે આપવામાં આવ્યું છે? હવે આજે અમારા બાજુની ગ્રામ પંચાયત કોઠડી એમાં એક આંગણવાડીની ભરતી પડી હતી, એમાં 3 બહેનોએ ફોર્મ ભર્યો હતો, એમાં 2 બહેનો સ્થાનિક હતી અને 1 બહેન બૈડપ ગ્રામ પંચાયત હતી। હવે 2 બહેનોમાં કહેવાનો મતલબ કે જે 2 બહેનો હોવા છતાંય બાજુની બૈડપની ગામની જે બહેનની નામ નિમણૂક થઈ છે એ બાબતે ગામવાળાએ કાલે અને આજે એક પ્રદર્શન કર્યું છે। ગામમાં જે આંગણવાડી છે એને તાળું મારી અને સરપંચની ચાવી સુધરો કરેલી છે। આજે પણ આ મામલતદાર કચેરીએ આવી અને જે આ આવેદનપત્ર આવ્યું છે એટલે અમે એમ કહીએ છીએ કે ભાઈ કાંઠડી જે ગામ પંચાયત છે એને ન્યાય મળે એ માટે પગલો લેવો જોઈએ સરકારશ્રીને અને એના લગતા જે અધિકારીઓ છે એમને લઈ અને કાંઠડી ગામમાં એમને ન્યાય મળે તો એ બાબતે અમે આજે અમે અમે મંજૂર